केबीवीपी द्वारा कच्छ यूनिवर्सिटी खाते अनेक मुद्दाओं ने लई आंदोलन करायू। छेल्લા બે વર્ષથી કોરોનાના કારણે શૈક્ષણિક કાર્યોને ખૂબ જ અસર થઈ છે। વિદ્યાર્થીઓના ભાવિ અધરતાલ થયા છે। અનેક વિદ્યાર્થીઓએ સમયસર પરીક્ષા આપી નથી શક્યા, તો અમુક પરીક્ષાઓ સંપૂર્ણ રદ કરાઈ, તો અમુક ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી ઉપરના ધોરણમાં બઢતી આપવામાં આવી। તેવા સમયે કચ્છ યુનિવર્સિટી અનેક મુદ્દાઓને લઈ ચર્ચામાં આવ્યા કરે છે, ત્યારે પ્રવેશ પરીક્ષા અને પરિણામ જેવા મુદ્દાઓને લઈને આંદોલન કરવામાં આવ્યું। સ્ટોરી બાય રાજેશ લાડક, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ। આજે જે રજૂઆત હતી આપણી કે 4 તારીખે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી 5 થી 6 જેટલી માંગણીઓ હતી કે સ્નાતક કે અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂર્ણ થઈ જાય, ત્યાર પછી એને કોઈ પણ સેમેસ્ટરની અંદર 2 કે 3 કેટી રહી ગઈ હોય તો એની ઓન ડિમાન્ડ એક્ઝામ લેવામાં આવે, જેથી એનું વર્ષ ન બગડે અને આગળના વર્ષમાં એ જઈ શકે। ત્યાર પછી બીજો મુદ્દો હતો કે મેરિટ બેઝ પ્રોગ્રેશનથી જે સરકારે નિર્ણય કરીને વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપવાનું કહ્યું હતું કે 2 કે 4 સેમેસ્ટર કે 6 સેમેસ્ટરની અંદર મેરિટ બેઝ આપવું, એમ એમાં કોઈ વિદ્યાર્થીને કેટી આવી ગઈ તો એને શું, એને તો ટ્રાય જ આપવા નથી મળી, એમ તો એવા વિદ્યાર્થીઓ માટે પણ આપણે યુનિવર્સિટી કંઈક નિર્ણય લે। એમ ત્યાર પછી હતું કે ડિગ્રી સર્ટિફિકેટ એમ એકના નામને બીજા નામે ચાલી જતી હતી। ત્યાર પછી હતું કે પ્રવેશ પરીક્ષાનું પરિણામ જે પ્રવેશ પ્રક્રિયા છે એ જલ્દીથી શરૂ કરવામાં આવે, ત્યાર પછી એક્સટર્નલ કોર્સની માંગ હતી એમ કે એક્સટર્નલ કોર્સ જલ્દીથી શરૂ કરવામાં આવે, અને બીજો એક મૌખિક વિષય એ પણ લેવામાં આવ્યો હતો કે LLM LLB પૂરું કરીને જે વિદ્યાર્થીઓ LLM કરે છે બહાર જવું પડે છે તો LLMની અહીંયા મંજૂરી મળે ને LLM શરૂ થાય તો આ લોકો સેલ્ફ ફાઇનાન્સ શરૂ કરવા માંગે। સેલ્ફ ફાઇનાન્સ શું કામ એમ, આપણે કોઈ ધંધો કરવો છે એમ, ગ્રાન્ટી નેટની તમે માંગણી કરો ને એમ, સરકારને ગ્રાન્ટી નેટ આપે એમ, જેથી ગરીબ સામાન્ય કોઈ પણ વિદ્યાર્થીની અંદર અભ્યાસ કરી શકે એમ। આવા વિવિધ મુદ્દાને લઈને 4 તારીખે અમે આવેદનપત્ર આપ્યું હતું, 4 તારીખથી આજે 15 તારીખથી એમ એ લોકો કીધું 9 તારીખે સિન્ડિકેટ નિર્ણય લેશે, 9 તારીખે સિન્ડિકેટમાં નિર્ણય સિન્ડિકેટ જ ન બોલાવી એમ, તો સિન્ડિકેટ ન બોલાવીએ વિદ્યાર્થીનો તો કોઈ ગુનો નથી એમ, પછી કીધું સોમવારે લેવાશે, પછી કીધું મંગળ, આવી રીતે જ ખોખો રમવાની આમની પદ્ધતિ જે જૂની હતી એ જ શરૂ થઈ ગઈ સરકાર દ્વારા। આપણે એમાં તો કે VC નથી આવ્યા કે રજિસ્ટર નથી આવ્યા, VC ને રજિસ્ટર પણ આવી ગયા, છતાં પણ આવું જ નવું તંત્ર ચાલેલું છે એમ, સરકાર પણ આ વિષયમાં કોઈ ધ્યાન નથી આપતી એમ, સેનેટ સિન્ડિકેટ જેવા વિષયો છે એમ, સિન્ડિકેટની પણ 2 જે પ્રક્રિયા છે એમ ભરતીની એ રાજ્યપાલ દ્વારા થતી હોય છે એમ, અન્ય યુનિવર્સિટીમાં થઈ ગઈ છે, આ યુનિવર્સિટીમાં કેમ નથી થતી એમ, અહીંયા કચ્છના લોક જે છે જે પ્રતિનિધિત્વ કરે છે એ લોકો પણ કેમ આના વિશે નથી જોતા, કેમ યુનિવર્સિટી માંગણી નથી કરતી એમ, તો યુનિવર્સિટી કોઈ પણ રીતે વિદ્યાર્થીઓ માટે કંઈ કામ જ નથી કરતી, જ્યારે જોઈએ ત્યારે પાયાવિયાણા જવાબ આપે છે, એકબીજાનો બચાવ કરે છે। આજે પણ સિન્ડિકેટની અંદર આપ બધા હતા મિત્રો એમ, આપણે પણ જોયું એમ કે કોઈ પણ એમની પાસે યોગ્ય જવાબ નહોતા એમ, અંતે એ લોકો એવું કીધું છે કે અમે આના ઉપર જોશું એમ, આના ઉપર અમે નિર્ણય લેશું એમ।